આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અમારી સાથે હાજર છે અત્યારે સ્ટુડિયોમાં હિન્દી સિરિયલ જગતનું એક ખૂબ જ જાણીતું નામ કે જેણે ગુજરાતીનું ગૌરવ વધાર્યું છે સમગ્ર હિન્દુસ્તાનમાં, એમનો ફેસ ટીવી પર આવતા જ લોકો ધ્યાનથી તેમની એક્ટિંગ જુએ છે, કારણ કે તે આર્ટિસ્ટ છે ક્યાંક હટકે. અમી ત્રિવેદી, અમીજી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અમી, સૌથી પહેલાં તો એક હટકે, કારણ કે ક્યાંક એક રોલ મળે છે, રોલ મળે દરેક ઘણા બધા આર્ટિસ્ટને મળતો હોય છે, કદાચ હજારો આર્ટિસ્ટ સિરિયલ્સની અંદર આવતા હોય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે અને એની સાથે સાથે જે પ્રમાણે ઉદય થઈ ગયો છે ટીવી ઇન્ડસ્ટ્રીઝનો, અમી ત્રિવેદીને બ્રેક કઈ રીતે મળ્યો? કારણ કે મને ખ્યાલ છે ઘણા બધા દર્શકો જોતા હશે, એમને ઈચ્છા છે કે જાણવાની કે આવી તો જાય છે પણ ક્યાંથી શરૂઆત ક્યાંથી થઈ? કહી શકાય મારા પપ્પાએ બાળપણથી જ ઘરમાં છે ને એક્ટિંગનો કીડો પાડીને રાખ્યો, અને બસ મોટા થયા તો એ કીડો અમને પણ કરડી ગયો. મારા પપ્પા બેઝિકલી થિયેટરથી છે, ગુજરાતી થિયેટરથી સંકળાયેલા છે, અને મેં પણ શરૂઆત કરી થિયેટરથી. ભણી રહી હતી સાયન્સ ડૉક્ટર બનવા માટે, પણ હા, આઈ ઇવેન્ચ્યુઅલી ગોટ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી, અને પછી ગ્રેજ્યુઅલી સિરિયલ્સની ઓફર આવી અને ત્યારથી સિરિયલ થિયેટર ઓન એન્ડ ઓફ મારું ચાલુ રહે છે. ઓકે, ફાઇન. આપે કીધું કે કીડો પાડી રાખ્યો હતો પપ્પાએ, ઓકે, પણ ક્યારે? સી, અગેન કેવું હોય છે કે એક પાપા છે, એ પાપા પોતે એક આ ફિલ્ડમાં જ છે. પાપા ઓલવેઝ ઈચ્છા રાખતા, કોઈ પણ માતા પિતા એવી ઈચ્છા રાખતા કે હું જે ફિલ્ડમાં હોઉં મારા સંતાનો પણ તે જ ફિલ્ડમાં અને મારા કરતાં ઘણું આગળ વધે. પણ જ્યારે આવા સિનિયર મોસ્ટ ઘડાયેલા કસાયેલા આર્ટિસ્ટ જ્યારે પપ્પા હોય, કદાચ એ અઘરું કામ પણ છે એવા પપ્પાની દીકરી બનવાનું, કારણ કે આવા પપ્પા જ્યારે રેકગ્નાઇઝ કરે કે યસ અમી, નાવ યુ આર ફિટ ફોર એન એક્ટિંગ, એ દિવસ કયો હતો જ્યારે પપ્પાએ કીધું કે યસ અમી, નાવ યુ આર ફિટ? એકચ્યુઅલી એ દિવસ આવ્યો જ નથી આજ સુધી, કારણ કે પપ્પાને હંમેશા એમ જ હતું કે હું ભણી ગણીને ડૉક્ટર બનું. એટલે જ્યારે મેં પહેલી વાર, મને પહેલા પ્લેની ઓફર આવી હતી, ત્યારે પપ્પા તો એઝ યુઝ્યુઅલ ફાધર્સની જેમ જ કે ના ના ના, મારી દીકરી આ ફિલ્ડમાં નહીં જાય આમ તેમ. પછી ઇવેન્ચ્યુઅલી જ્યારે મેં ડિસાઇડ કર્યું કે ના પપ્પા, મારે આ ફિલ્ડ જોઈન કરવી જ છે, તો ખાલી એમને મને એક એડવાઇસ આપી કે બેટા જો, ક્યાંય પણ જઈને મોઢું નહીં ખોલવાનું, આપણે અખંડનું પ્રદર્શન ક્યાંય નહીં કરવાનું. એમની ટિપિકલ વાત કરવાની સ્ટાઇલ છે કે ક્યાંય પણ જઈને અક્કલનું પ્રદર્શન નહીં કરવાનું, મોઢું નહીં ખોલવાનું, શાંતિથી ખાલી સાંભળવાનું, બી અ ગુડ લિસનર, એન્ડ ઇફ યુ આર ગોઈંગ ટુ ફોલો ધીસ એડવાઇસ તો પછી તો હું તને આ ફિલ્ડમાં એન્ટ્રી કરવા માટે હા પાડીશ. તો એવો તો દિવસ આવ્યો નથી હજી સુધી કે જ્યારે મારા પપ્પાએ મને કીધું કે હા બેટા તું જા જી લે. અમીજી, ક્યાં કેવું લાગે છે કરું, આ ઘણા બધા આ ફિલ્ડમાં જે પણ એવા આર્ટિસ્ટ છે કે જેના ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યાંક આર્ટ ફિલ્ડ સાથે સંકળાયેલું હોય, ક્યાંક એવું લાગે છે કરું કે આ પપ્પાની દીકરી હતી એટલે એને બ્રેક મળ્યો, અથવા તો પપ્પાની, આ પપ્પાની દીકરી છે, આ ભાઈની દીકરી છે, આ સિનિયર આર્ટિસ્ટની દીકરી છે, એટલે ક્યાંક ક્યાંક કોમ્પ્રોમાઇઝ પણ કોકે કર્યું હોય? ઇઝ ઇટ સો? નો, નોટ એટ ઓલ. ટચવુડ, આઈ વિલ સે વન થિંગ, મને ડેફિનેટલી આ ફિલ્ડમાં એન્ટ્રી મારા પપ્પાના હિસાબે જ મળી છે, પણ એમ જોવા જઈએ ને તો કોમ્પ્રોમાઇઝ એક એવી વસ્તુ છે જે બે પાર્ટીઝ પર ડિપેન્ડ કરે છે. જો તમે કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી હો તો સામેવાળું તમારી, તમે તમારી જાતે પ્રોજેક્ટ કેવી રીતે કરી રહ્યા છો, તો એવી નોબત મારી સાથે તો આવી નથી ફોર ધેટ મેટર. અને મે બી બીકોઝ લોકો મારા પપ્પાને ઓળખતા હતા, અને ફોર ધેમ, એ લોકો બધા માટે હું એક નાની છોકરી જે તુષાર ત્રિવેદીને હંમેશા રિહર્સલમાં એમની સાથે જ હતી, તેને આમ સીટ પર બેસીને એને રમાડતા હતા, એટલે એ લોકો માટે હું એક દીકરી જેવી છું અને રહીશ ફોર ધેટ મેટર. સો મારી સાથે કોઈ દિવસ એવો ઇન્સિડન્ટ નથી. ઓકે, ફાઇન. મારો કોમ્પ્રોમાઇઝનો જે મારો વર્ડ હતો, જે મારો ક્વેશ્ચન હતો, ક્યાંક તમે એને અલગ રીતે લીધો છે. કોમ્પ્રોમાઇઝ ઇન ધ સેન્સ કે તમારામાં કદાચ એક્ટિંગની ક્યાંક ઉણપ આવે તો પણ એ લોકોએ એ રીતે કન્સિડર કર્યું કે ફાઇન, હવે તુષારભાઈને નારાજ ક્યાંથી કરવા, ધેટ એ એંગલથી. ઓકે ઓકે, નો નો નો, ધેટ વેઝ આઈ ડોન્ટ થિંક સો. એ તમે મારા ડિરેક્ટરને પૂછી શકો છો, કારણ કે આ ક્વેશ્ચનમાં હું મારા વખાણ તો કરવા નથી માગતી, પણ આઈ ડોન્ટ, મેં જે લોકો સાથે કામ કર્યું છે, આઈ હેવ વર્ક વિથ નીરજ વોરા, આઈ હેવ વર્ક વિથ સિદ્ધાર્થ રાંદેરિયા, વિથ વિપુલ મહેતા, સંજય કોરડિયા સ્ટેજ પર થિયેટરમાં,
તો આઈ ડોન્ટ થિંક આમાંથી કોઈ પણ એવું છે જે મને તુષાર ત્રિવેદીની ડોટર છું એટલે મને માફ કરી દે. જો મારી એક્ટિંગ સીધી નહીં હોય, સરખી નહીં હોય, જે એ લોકોને જોઈએ છે, હું જો ડિલિવર નહીં, તો એટલું ફાયરિંગ મળે જે નોર્મલ આર્ટિસ્ટને મળતું હોય છે. સોલિડ ફટ. અમી સાયન્સ લીધું. ઓકે, આ કોમ્બિનેશન મને બહુ જ ગમે છે ઓલવેઝ, બીકોઝ આઈ એમ અગેન ફ્રોમ સાયન્સ સ્ટ્રીમ અને હું આ ફિલ્ડમાં પડી ગયો છું. બટ આ મારે જાણવું છે કે ક્યાં કેવું લાગે છે કરું કે સાયન્સ સ્ટ્રીમ જ્યારે લેવડાવી હતી પપ્પાએ. એક હું અત્યારે પેરેન્ટ્સને પણ આ એક મેસેજ સરસ અપાવવા માંગુ છું આપના થ્રુ અને ક્યાંક સ્ટુડન્ટ્સને પણ. મારા પરિવારમાં મારા ભાઈનો દીકરો સાયન્સ લીધું છે, મારા બહેનના દીકરાઓ એન્જિનિયર થયા છે, મારા ફેમિલીમાં ઘણા બધા લોકો ડૉક્ટર છે, એટલે મારું સંતાન આ સાયન્સ સ્ટ્રીમમાં જવું જોઈએ, ચાહે તેનો રસ આર્ટ્સમાં હોય, ચાહે તેનું સ્ટેજનું હોય. અમી ત્રિવેદીને પોતાને ક્યારે લાગ્યું ખર્યું કે આ સાયન્સની જગ્યાએ ક્યાંક, પહેલો પ્રશ્ન મારો એ આવશે કે સાયન્સ સ્ટ્રીમ છે એ દેટ વોઝ યોર ચોઇસ કે પછી થોપી દેવામાં આવી ગયું? જી ના, સાયન્સ સ્ટ્રીમ વોઝ ઓલવેઝ માય ચોઇસ. આ એ માટે નહીં કે મારા પપ્પા મને ડૉક્ટર બનાવવા માગે છે, હું પોતે જ એન્જોય કરું છું સાયન્સ ભણવાનું. મને અત્યારના પણ શોખ છે, દો આઈ કાન્ટ સિટ ડાઉન એન્ડ ડુ મેથ સમ્સ, હું મેથેમેટિક્સની બહુ, આઈ એમ વેરી ફોન્ડ ઓફ મેથેમેટિક્સ. તો મારા ફોનમાં પણ સુડોકુની ગેમ છે જે હું આખો ટાઈમ રમ્યા કરું છું. મને બીજું એક બ્રેઇન ટીઝર કરીને એક આઈફોનમાં આવે છે ગેમ, એ મારા ફ્રેન્ડ્સ પાસે આઈફોન છે, તો હું એ લઈને મારું મેથ્સ ચાલુ હોય, એમાં મેથેમેટિક્સ. તો ઇટ દેર ઇઝ નથિંગ, ઇટ્સ નોટ કે મને કોઈ કે થોપ મને કોઈ કીધું છે કે તું સાયન્સ જોઈન કર. ઇટ વોઝ માય પર્સનલ ડિસિઝન. અને ઇવેન્ચ્યુઅલી જ્યારે મેં મારો પહેલો પ્લે કર્યો, મને જે રિસ્પોન્સ મળ્યો અને આઈ એન્જોયડ એક્ટિંગ એઝ વેલ, સો એના હિસાબે થઈને મેં મારું કરિયર શિફ્ટ કર્યું. પણ અત્યારના મને કોઈ બુક્સ વાંચવાનું કે તો મને સાયન્ટિફિક બુક્સ વાંચવાનું મને. ફાઇન, ફર્સ્ટ પ્લે. આપણે આવી જઈએ થોડાક ફ્લેશબેકમાં. ફર્સ્ટ પ્લે, આપણે કીધું કે મારો ફર્સ્ટ પ્લે હતો અને મેં, કારણ કે એ આ એક દુનિયામાં જે બનતી પહેલી ઘટના હોય ને ક્યારેય જિંદગીભર ભૂલી ન શકાય. ઓકે, અને મેં ફર્સ્ટ પ્લે બાય હાર્ટ કરી દીધા, બધા ડાયલોગ્સ, એન્ટ્રી એક્ઝિટ પણ યાદ રાખી લીધી, ઘણા બધા રિહર્સલ્સ કર્યા, ડાંટ ખાઈને પણ કે જો અમી તારી અહીંયા ભૂલ થાય છે, આમાં તો તારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ ડાયલોગમાં, આ એન્ટ્રીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આ એક્ઝિટમાં, રિહર્સલમાં પણ પ્રોબ્લેમ થાય છે. નાવ એ જે ધડકન વધી ગઈ હતી ફર્સ્ટ શો વખતે, એન્ટ્રી હતી પહેલી, હાઉ વોઝ ધ ડેસ, એ મુમેન્ટ, મારે ખાસ એ મુમેન્ટ યાદ કરાવી છે. આઈ સ્ટીલ રિમેમ્બર, મારા પ્લેનું નામ મહાપુરુષ હતું, મારો ફર્સ્ટ પ્લે મનોજ જોશી સાથે, નીરજ વોરાએ ડિરેક્ટ કર્યું હતું, અને હું બેક સ્ટેજમાં બેઠી હતી. ત્યાં દર્શન ઝરીવાલા એ પણ હતા મારી સાથે એ પ્લેમાં. તો એ આવ્યા, મને કહે કે વાહ બેટા, અને હું મારા ફેસ પર કામ એક્સપ્રેશન હતું, કાંઈ આમ ટેન્સ વેન્સ કાંઈ લાગતું નહોતું, અને હું જનરલી પણ બહુ ક્વાયટ પર્સન છું. તો હું બેઠી હતી, તો મને આવ્યું મને કે ક્યાં વાત યાર, તું તો કંઈ આમ તને ડર નથી લાગતો, તું તો કેટલી આમ શાંત બેઠી છે, કમાલ છે યાર, તારું કેવું પડે. અને મેં એમને ખાલી જોયા. નીરજભાઈ આવ્યા, મનોજભાઈ, તું તું ઓકે છે, કઈ ટેન્શન નથી ને, આપણે હલો આમ શું થયું શું. એ લોકોને લાગ્યું કે કઈ બીજો પ્રોબ્લેમ હશે કે કોઈ સ્ટેજ પર એન્ટ્રી કરવા પહેલા થોડી ને રડવાનું શરૂ કરે. એનું ના, બસ મને મને આઈ એમ નર્વસ. તો મારી નર્વસનેસ જોઈને જેટલા પણ કાસ્ટ હતી ને, મારા કરતા ડબલ નર્વસ એ લોકો થઈ ગયા કે ઓ ગોડ, આ સ્ટેજ પર આવીને બોલશે ને ડાયલોગ. તો મનોજભાઈ મને કે બેટા, તું ડાયલોગ એક પણ નહીં બોલે ને, મને તારા બધા ડાયલોગ્સ ખબર છે, તું ખાલી સ્ટેજ પર એન્ટ્રી કરી દેજે. ઓકે, એમને ખબર હતી કે ઇવેન્ચ્યુઅલી સ્ટેજ પર આવીને બધું ફિયર નીકળી જાય, પણ ધેટ ઇનિશિયલ થિંગ વોઝ ધેર. અને આઈ સ્ટીલ રિમેમ્બર, હું જ્યારે મેં ફર્સ્ટ આમ વન્સ આઈ સ્ટેપ્ડ ઓન સ્ટેજ, મેં મારો પહેલો ડાયલોગ બોલ્યો, એન્ડ હું જેવી મારી એન્ટ્રી પતાવીને, મારું સ્મોલ જ એન્ટ્રી હતી, પતાવીને હું જેવી બહાર નીકળી, એટલે નીરજભાઈ મને વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, અરે વોટ યુ ડન, અને તું શું લાગી રહી છે આમ તે, મને હી જસ્ટ પ્રેઝ મી ટુ ધ સ્કાઈઝ. હવે આઈ ડોન્ટ નો, ત્યારે મને મેં બધું માની લીધું, મેં તો હા હું છું, હું બહુ જકાસ છું, પણ મને લાગે છે ઇટ વોઝ મોર બીકોઝ આઈ વોઝ નર્વસ, અને એ મને કોન્ફિડન્સ આપવા માંગતા હતા કે ના ભાઈ, તો હવે આગળનો પ્લે પણ આવી રીતે સંભાળી લેજે. ઓકે, કામ. આપણે કીધું કે હું આમ બી બહુ જ કામ છું, મારા ફેસ પર એટલા એક્સપ્રેશન્સ, જે નોર્મલ ફ્રસ્ટ્રેશન અથવા તો એગ્રેશન ક્યારે લાવતી નથી. આજ વિષયની વાતો કરીશું એક નાનકડા વિરામ. દર્શકો, તો સમય થયો છે એક વિરામનો.
હોય છે નંબર વન ની સાથે, હોય છે સનસની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે આપણે અમી ત્રિવેદી સાથે. અમીજી, આપણે બ્રેક પહેલાં વાત કરી કે હું કામ છું, બહુ મને ફેસ રીડ કરવો બહુ જ અઘરો છે. આઈ થિંક ઘણા લોકોએ કીધું હશે કે અમી પ્રિડિક્ટ નથી કરી શકાતી, અમીને ખબર નથી પડતી કે અમીના મનમાં શું ચાલે છે, અમીના દિમાગમાં શું ચાલે છે. કહેશે કંઈ, કરશે કંઈ, દેખાય છે કંઈ અને કરે છે કંઈ. ઇઝ ઇટ સો? ગોડ, નો નો નો, નોટ લાઈક ધેટ એટ ઓલ. ઇનફેક્ટ હવે મારો ફેસ એવો નથી રહ્યો. કદાચ મને કઈ વસ્તુ નહીં ખબર, તમારા ફેસ પર ઇમિડિયટલી આવી જાય, જે મારે હવે છુપાવવું હોય છે કે ના, કીપ યોર ફેસ શટ, યુ નો, ડોન્ટ ડુ ધીસ, બટ હવે આવી જાય છે ઓટોમેટિકલી. તો ઇનફેક્ટ આ બટ આમ અ કામ પર્સન, મને બહુ જલ્દી અગ્રેશન કે ગુસ્સો કે એંગર એ બધું જલ્દી નથી થતું. આઈ ડુ યુ ફીલ ધેટ અમી કે ક્યાંક આટલા સ્ટેજ કર્યું, અમીમાં જે ટેલેન્ટ હતું, એક એક આર્ટિસ્ટ અંદર છુપાયેલો હતો, બધી જ મહેનત હતી, પણ ક્યાંક એવું લાગે છે ખરું, અને કદાચ એ જ કારણ છે કે લોકો સ્ટેજ છોડીને સિરિયલ, સિરિયલ છોડીને ફિલ્મ, જે પ્રમાણે એક્સપોઝર મળવું જોઈએ અમી ત્રિવેદીને, કદાચ આટલું સ્ટેજ કર્યું પણ ક્યાંક એક લિમિટેડ એક્સપોઝર હતું. વન્સ શી કેમ ટુ ટેલિવિઝન એન્ડ શી ગોટ ટ્રોમાન્ડસ એક્સપોઝર. ઇઝ ઇટ સો કે ટીવી મીડિયા છે એની અંદર આજે ઘણી વખત એક એક સવાલ પણ પૂછાય છે, ખાસ કરીને ગુજરાતી તકતાની વાત કરીએ તો ઘણા બધા આર્ટિસ્ટ કદાચ સ્ટેજ છોડીને, ચાહે તે પૈસા માટે હોય, એક્સપોઝર માટે, વોટ એવર, બટ ક્યાંક સૂનો પડી ગયો છે આ એક્સપોઝરને લઈને આપણો ગુજરાતી રંગમંચ. યસ, આઈ ડુ અગ્રી વિથ ઇટ. પણ આ વસ્તુ કેવી છે ને કે આપણે જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો બધાએ ઘર પોતાનું ચલાવવાનું હોય છે. તો સમવેર ઓર ધી અધર, જેમ તમે કીધું કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ ઓફકોર્સ એક્સપોઝર એટલું બધું નથી મળતું, એન્ડ એટ ધ સેમ ટાઈમ યુ પ્રોબ્લી આર નોટ ઇવન પેઇડ સો વેલ. તો ક્યાંક ને ક્યાંક તમને થાય કે ના, પછી યુ નો માઇટ એઝ વેલ, મારે મને અને મારી માટે હું આઈ વુડ નોટ ગીવ માય એક્ઝામ્પલ ઇન ધીસ, બટ મને ખબર છે મારા ઘણા એવા ફ્રેન્ડ્સ જે લોકોને મન થાય છે, એ લોકોને થિયેટર એટલી એટલો જ ભાલ છે, પણ એ લોકો પાછા નથી જઈ શકતા. કારણ કે પછી એ લોકોને થાય કે ના, એના કરતાં ભલે થિયેટરમાં અમે લોકો બહુ ઘણું બધું સારું કામ કરી રહ્યા હોઈશું, પણ અહીંયા આવીને અમારે લોકોએ અમારે અહીંયા નાના મોટા રોલ્સ કરવા પડે છે, પણ એટલીસ્ટ અમને લોકોને એટલું મળી રહે છે કે અમે લોકો અમારું ઘર સરખી રીતે ચલાવી શકીએ, અમે લોકો આગળ લાઈફમાં વધી શકીએ. તો કદાચ ધીસ માઇટ બી વન ઓફ ધ રીઝન્સ, ફંડિંગ જે આપણે કહીએ ને. સિરિયલ બ્રેકની વાત કરીએ આપણે, આપણે વાત કરી કે મને પહેલો જ મારું જે મહાપુરુષ, અને મહાપુરુષ પછી જે સિરિયલ બ્રેક મળ્યો, એ ઘટના મારે જાણવી છે. ત્યારે પણ હું થિયેટરથી જ સંકળાયેલી હતી ને, મારે મને મને તો જરાય કંઈ એવું એક્સાઇટમેન્ટ નહોતું ટેલિવિઝનમાં પડવા માટે. પણ મારા જે કોઓર્ડિનેટર હતા એ વખતે, એ મારી પાછળ પણ મને કે ના, તું બસ એક વાર ઓડિશન આપીને આવ, એક વાર તું જઈને મળી આવ. તો હું સિદ્ધાંતની ઓફિસમાં ગઈ, મેં ઓડિશન આપ્યું, અને એટલું ગંદુ ઓડિશન આપ્યું છે, મને હજી નથી સમજાતું એ કોઈ મને કેમ સિલેક્ટ કરી હતી એ રોલ માટે. ધ નેમ ઓફ ધ શો વોઝ કિટ્ટુ સબ જાનતી હૈ, એન્ડ આઈ વોઝ પ્લેઇંગ ધ ટાઇટલ રીડ કિટ્ટુ. તો એમાં મેં ઓડિશન આપ્યું અને હું ભૂલી પણ ગઈ, મારું તો પ્લેના રિહર્સલ્સ ચાલુ હતા ત્યારે, હું તો જતી રહી પાછા મારા રિહર્સલ્સમાં. અને 3 દિવસ પછી મને ફોન આવ્યો, મને કે અમી યુ બીન સિલેક્ટેડ. વિથ વોટ? મને કે હા, તારું થઈ ગયું છે સિલેક્શન. અને મેં કીધું, પણ હું તો પ્લે કરી રહી છું. મને કે પાગલ છે તું, ગાંડી, તને ટાઇટલ લીડ લાઈફમાં કોઈ કોઈ નહીં આપે આમ તેમ. અને આઈ ડોન્ટ નો. અને ત્યારે લકીલી મારા પ્રોડ્યુસર ડિરેક્ટર બેઉ મારી સાથે હતા, મને કે ના, જો તને આ બ્રેક મળી રહ્યો છે અને ઇફ ઇટ ઇઝ અ ટાઇટલ લીડ, તને આટલું એક્સપોઝર મળશે, લાઈફમાં આગળ વધવા મળશે, તો પ્લીઝ ગો હેડ વિથ ઇટ. ઓકે, પણ કયું લાગે છે, મને ખ્યાલ છે કે આજે અગેન જે ફર્સ્ટ બ્રેક, પરંતુ અમી ત્રિવેદીને શું લાગે છે ખરેખર, કીટુ કરતા ક્યાંક સજન રેમાં જે આજે કદાચ પોપ્યુલારિટી? નો નો નો, આઈ વુડ સે કીટુ વખતે પણ પોપ્યુલારિટી કદાચ અહીંયા ગુજરાતમાં નહીં હોય, પણ ધ રેસ્ટ ઓફ ધ પ્લેસીસ જ્યાં અમે લોકો જતા હતા ત્યાં કીટુ વોઝ રિયલી વેરી પોપ્યુલર. બટ કીટુ હેપન્ડ લોંગ ટાઈમ બેક, કીટુને તેના 5 થી 6 વર્ષ થઈ ગયા છે. તો કદાચ ક્યાંક ઓડિયન્સના મગજમાંથી ભૂસાઈ પણ ગયું છે, અને પ્લસ હું પોતે જ કન્સિસ્ટન્ટ નથી રહી ટેલિવિઝન મીડિયામાં પણ. મેં ટેલિવિઝન કર્યું, પછી પાછું મેં પ્લે કરવાનું સ્ટાર્ટ કર્યું, પછી પાછું હું ટેલિવિઝનમાં આવી, અને મારી પર્સનલ પ્રાયોરિટીઝના હિસાબે થઈને મારે લીડ કેરેક્ટર ત્યારે લેવું નહોતું.
હવે અત્યારના દેર ઇઝ અ દેર ઇઝ બહુ ફની છે, ઇનફેક્ટ આયરોનિકલ છે કે મારા લગ્ન હજી હમણાં થયા છે રિસેન્ટલી ડિસેમ્બરમાં. તો લગ્ન પહેલા મેં મેઇન લીડ્સ નહીં કર્યા, મેં કીધું ના મારા લગ્ન થશે, મારાથી કામ નહીં થાય આટલું બધું, આમ તેમ ફલાણું નીકળો. હવે લગ્ન થયા છે એના પછી હું બે ડેલીઝ કરી રહી છું, એક તો સજનને જૂઠમાં જ બોલો અને બીજું છે આ પાપડ પોલ જે કે ઓલમોસ્ટ મેઇન લીડ છે. એન્ડ આઈ થિંક એનું ક્રેડિટ મારા હસબન્ડને જાય છે. એમણે મને કીધું કે મેં એમને પૂછ્યું, મેં કીધું કે મને આવી ટાઇટલ લીડ ની ઓફર છે હું શું કરું, મને કે જો 50 વર્ષના થઈશું ને આપણે પછી મારી સામે એમને રડતી આવશે ને તું કે તમારા હિસાબે થઈને મેં કાંઈ કર્યું નહીં લાઈફમાં ને હું અત્યારે પૂછું ને જો તાર મારી જિંદગી બરબાદ થઈ ગઈ ને આ તે, મને કે મને એવું બધું નથી સાંભળવું, એટલે જે કરવું એ કર, તું પ્લીઝ આગળ વધ લાઈફમાં. અને યાર તો આપણે આવી જઈએ ફરી પાછા એમાં જ ડિસેમ્બરની વાતમાં, લગ્નની વાતમાં. ઇઝીલી સ્મૂથલી થઈ ગયા હતા, ચોઈસ હતી. હા હા, બસ એ જ વિષય પર આવું છું. મેં જ્યારે મારા હસબન્ડનું નામ નીરજ છે, જ્યારે હું અને નીરજ મળ્યા હતા અને અમે જ્યારે વેન વી સ્ટાર્ટેડ સીઈંગ ઈચ અધર, મને થયું શી અમારું કેટલી બોરિંગ રિલેશનશીપ છે, બધું પપ્પા મમ્મીએ પણ મળી લીધા એકબીજાને, બધું થઈ ગયું પાક્કું, આ કેટલું પછીની જ વાત છે. જ્યારે મેં પછી ડિસાઈડ કર્યું કે ના હવે હું ટીવીને થોડો બ્રેક આપીશ, તો બધું ફાઇનલ થઈ ગયું ઓલમોસ્ટ કે હા ચલો તો પછી આપણે ડિસેમ્બર એન્ડમાં આમ લગ્ન કરી કાઢીએ. ત્યાં અચાનક એક દિવસ એ લોકો મારા ઘરે આવ્યા ને એ લોકોએ કીધું હા પણ એણે એક્ટિંગ છોડવી પડશે. એટલે પતિ ગયું. એના પછી 4 વર્ષ લાગ્યા, 4 વર્ષ નહીં સોરી 2 વર્ષ લાગ્યા. 2 વર્ષ અમારી બહુ જ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ થઈ હતી, એટલે મને બહુ ગુસ્સો આવ્યો મારી જાત પર કે ત્યારે મેં શું કામ પ્રે કર્યું કે નહીં યાર અમારી લાઈફમાં કંઈ ડ્રામેટિક ફિલ્મી થવું જોઈએ, એ મારી જ મિસ્ટેક હતી. તો ભગવાને તો કે ચાલે ડ્રામા જોઈએ તો ડ્રામા થાય તારી લાઈફમાં. અરે બસ 2 વર્ષ અમે લોકોએ ખૂબ જ સ્ટ્રગલ કરીને અલ્ટિમેટલી હવે આઈ એમ ડુઈંગ ધીસ શો. ફાઇન, હા હા, ઘણી બીજી અંગત વાતો કરીશું. દર્શક મિત્રો, બહુ રસપ્રદ તબક્કામાં ટોક શો પહોંચી ગયો છે. લાસ્ટ પાર્ટમાં વાતો કરીશું ઘણી બધી અંતરંગ, પરંતુ સમય તો છે વિરામનો. કોઈ છે નંબર 1ની સાથે, કોઈ છે સનસની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. આમી જે આપણે વાત કરી કે મેં ભગવાનને પ્રાર્થના કરી અને મને મેં કીધું કે મારી લાઈફમાં કંઈક ડ્રામેટાઇઝ થવું જોઈએ, કંઈક ડ્રામા થવો જોઈએ, પ્રેમ પ્રકરણ સીધે સીધું જો લગ્ન સુધી પહોંચે તો મજા નહીં આવે, કંઈક સ્પાઇસી જોઈતું હતું ને ભગવાને ખરેખર એવું કરી જ નાખ્યું. એવું કયું છે કે જેમાં ભગવાન પાસે બહુ માગ્યું છે પણ હજી સુધી એ વસ્તુ ભગવાને પૂરી નથી કરી? કયું ડ્રીમ છે, કયું લક્ષ્ય છે, કયું આવનારા દિવસોમાં હવે એક ટાર્ગેટ છે, અમી ત્રિવેદી આટલું બધું કરી નાખ્યું હવે આ મારે પહોંચવું છે, આ મારે કરવું છે? એકચ્યુઅલી મેં ભગવાન પાસે જે પણ આજ સુધી માંગ્યું છે ને ફ્રેન્કલી આઈ ડોન્ટ નો, મને એકચ્યુઅલી લાગે છે કોઈ સુપરનેચરલ પાવર છે જે મારી પ્રેયર્સ બધી, એટલીસ્ટ મારી પર્સનલ મારા વિશે મેં જે પણ પ્રેયર્સ માંગી છે બધી આન્સર કરી છે. પણ ખાલી દેર આર સર્ટન થિંગ્સ વિચ હું ઘણી વાર આમ ન્યૂઝ પર વાંચતી હોઉં કે પેપર વાંચતી હોઉં જો કે અરે આ છોકરીનો રેપ થઈ ગયો, બળાત્કાર થઈ ગયો, 9 વર્ષની હતી ને અહીંયા કોઈકે કોઈકનું મર્ડર કરી કાઢ્યું ને કાસ્ટના હિસાબે થઈને 3 જણ હમણાં રિસન્ટલી જે દિલ્હીમાં થયું હતું મર્ડર થયા, તો આ વિશે હું મારી કોન્સ્ટન્ટ પ્રેયર્સ હોય છે કે પ્લીઝ સ્ટોપ ધીસ, કોઈ પણ હિસાબે થઈને આ બધું જે વાયલન્સ છે, જે હેટ્રેડ છે એ બધું બંધ થાય. આઈ નો કે મારી આ પ્રેયર પણ આન્સર થશે, પણ કદાચ થોડી વાર લાગશે ને આન્સર થવામાં, પણ આઈ એમ શ્યોર એ પણ આન્સર થશે. મને ખાલી એટલું જોઈશ કે જલ્દી આન્સર થઈ જાય. ઓકે, આપે વાત કરી કે મને વાયલન્સ નથી ગમતું, પણ પણ મનુષ્ય છે બધા જ સ્વભાવનું જો મિશ્રણ કહી શકાય તો એક માણસની અંદર બધા સ્વભાવ છે. મનુષ્ય એકમાત્ર પ્રાણી છે કે જે હસી શકે છે, બોલી શકે છે, ગુસ્સો કરી શકે છે. અમીને ગુસ્સો ક્યારે આવે? મને કોઈ ખોટું બોલે કે કોઈ
ફેક બિહેવિયર કરે મારી સામે, મને એનાથી બહુ ગુસ્સો આવે છે. એ મારો ગુસ્સો આમ દેખાશે ને કદાચ ફેસ પર કે મારા બોલવામાં, એક સાયલન્ટ ગુસ્સો હોય છે, પણ હા મને એ વસ્તુ નથી ગમતી. હાઉ યુ રિએક્ટ? આઈ ડોન્ટ રિએક્ટ, ધેટ્સ માય રિએક્શન. આઈ ડોન્ટ રિએક્ટ નેવર. ક્યારેય ગુસ્સો આવે તો રિએક્ટ નથી કરતા. ના, એ સાવ એવું નથી. બહુ ગુસ્સો આવે તો માણસ કોઈ પણ રિએક્ટ કરે, પણ મારું રિએક્શન જે નોર્મલ લોકોનું ગુસ્સાનું રિએક્શન હોય છે એના કરતાં બહુ ઓછું છે, અને મારું રિએક્શન બહુ જલ્દી ખતમ પણ થઈ જતું હોય છે. એટલે હું ગુસ્સો મારો બહુ વાર સુધી રહે પણ નહીં. મારો ને મારા વરનું પણ કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ થતી હોય તો અમારી મેક્સ ટુ મેક્સ એક કલાક સુધી અમે લોકો આમ ચૂપ રહીશું. એક કલાકથી વધુ ચૂપ નથી રહી શકાતું. ઓકે ઓકે. और एक बहुत ही ट्रेडिशनल क्वेश्चन, अमी जी आपकी सुंदरता का राज क्या है? बाप रे, हमारे थैंक यू, दैट्स अ कॉम्प्लीमेंट. कुछ नहीं है. अगर आप मेरे बालों की बात कर रहे हो तो ये नकली है. जी हाँ, पता चल रहा है. 8 फीट की लंबी मेरी चोटी नहीं हो सकती. और फिलहाल तो ये मेकअप का कमाल है, और मेकअप के बाद लोग मुझे पहचानते नहीं है ज्यादातर. और ये बहुत हो चुका है. મને મેકઅપ વગર હું, અમે લોકો અત્યારે પણ પ્રેસ ઓફિસ માટે જતા હોઈએ છીએ, તો થોડી વાર પછી એ લોકોને કે તમને કંઈક જોયા છે એમ, એટલે હું કહું કે સજન રે જૂઠ મત બોલો. કોણ? એ પણ પૂછવું પડે. મેં કીધું તુલિકા, તમે? એને બહુ ગંદુ રિએક્શન આવે. એટલે મને ઓ ગોડ, હું આટલી ખરાબ દેખાઉં છું કે શું? સો યા, ફાઇન 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 ફાઇન. ફિલ્મો માટે શું ઈરાદો છે? વેઇટિંગ ફોર બ્રેક? યા, મેબી I would love to see myself on the big screen, but itlu so ke bhai, that is not my aim, or it's not ke oh you know main kuch bhi karke mere ko bade parde pe aana hai. If I get a chance and opportunity ke ane evo kirdar mile ke jene hu nibhavi shaku, because I have my own personal limitation somewhere, to if I get a chance like that I will definitely want to be a the same. Alag alag industries ma je pramane kya ke lobbying chalti hoy che, ek akhi ek groupism chaltu hoy che. I know ke you are very blunt. Deny to nahi kari shako ke aa nahi chaltu television industries ma. Of course lobbying to tabe PR na karo to who are you? અને આ વસ્તુ એમ નથી કે ખોટી છે, બધા જ કરતા હોય છે અને બધાએ કરવી પણ પડતી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં રહીને તમારે પાર્ટીઝ અટેન્ડ કરવી પડતી હોય છે, તમારે કોન્સ્ટન્ટલી તમારા ફેન્સના ટચમાં રહેવું પડતું હોય છે, તમારે પીઆર સ્ટોરીઝ કરવી પડતી હોય છે જે ઘણીવાર દે માઇટ નોટ ઇવન બી ટ્રુ. યુ નો આઈ ડોન્ટ થિંક ઓલ ઓફ ધ સ્ટોરીઝ હેવ બીન ટ્રુ, સો દેટ હેપન્સ. તમારે બધાને મસ્કા મારવા પડતા હોય છે, એ બધી વસ્તુ તો કરવી જ પડતી હોય છે. યા, ગુજરાતીઓનું પ્રભુત્વ જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝમાં વધી રહ્યું છે, ક્યાંક એ પણ ફાયદો થઈ રહ્યો છે ને ક્યાંક ક્યાંકથી એના કારણે કોર્નર પણ થવું પડતું હશે. ગુજરાતીઓ છે જ આટલા ગુડ લુકિંગ. ઇન્ડસ્ટ્રીવાળાઓ ગુજરાતીઓને જ બોલાવ્યા ઘરે જવે, શું કરું. બટ કોર્નર તો આઈ ડોન્ટ નો, કોર્નર કરવા થવા જેવું તો કંઈ છે જ નહીં આમાં. મે બી બીકોઝ અત્યારના જો તમે શોઝની વાત કરો તો વી હેવ અ લોટ ઓફ શોઝ બેઝડ ઓન ગુજરાત. And because Gujaratis are peace loving people, they are cute, you know, their way of talking, it is funny. I mean the rest of the world does find it funny, so maybe because of that atyana Gujarati ne Gujarati humor atlu chali rahyu chhe. Ami last question. Badha j role je pramane kahi shakay ke nav rang chhe, darek kalakar hoy chhe nav rang, nave nav rang ne bane etlo prayatna karto hoy chhe justify karvano. Comedy on stage on camera, it's very tough. કારણ કે ઘણા બધા કલાકાર છે જે લોકોએ પોતાના જીવનભર ઘણા સારા એવા રોલ કરેલા હોય છે, અલગ અલગ એક્ટ કરેલા હોય છે, પરંતુ જ્યારે કોમેડીની વાત આવે છે ત્યાં ક્યાંક કચાશ રહી જતી હોય છે. ડુ યુ ફીલ દેટ કે આ કોમેડી કરવી ખરેખર ટફ છે? કારણ કે જે ઉગતા કલાકારો છે તે લોકોને ઘણો અને ક્યાંક ઓવર એક્ટિંગ પણ કદાચ ઓવર એક્ટ થઈ જાય છે. યસ, ઓફકોર્સ. ઇનફેક્ટ યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ, નોટ જસ્ટ કંટ્રોલ યોર સેલ્ફ, ઇટ્સ કદાચ હું તેને એક જોક મારું અને તમે નહીં હસ્યા તો જે જનતા મને જોઈ રહી છે એ લોકો તો એમ જ વિચારશે કે આ શું, મતલબ કે એ લોકો તો મને ત્યારે જ એક ચોકડી મૂકી દેશે મારા પર. પછી હું ભલે સિરિયસ રોલ્સ કેટલા પણ સારા કરતી હોઉં પણ એક ચોકડી તો મુકાઈ જ જશે. એટલે સમવેર ઇટ ઇઝ લાઈક અ યુ નો લાઈન વેર યુ ડિસાઈડ હાઉ ગુડ યુ આર એઝ એન એક્ટર.
So, and it is very tough to make people laugh. I have now, હું જ્યારે હવે કોમેડી શોઝ કરી રહી છું તો મને રિયલાઇઝ થાય છે ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી ટફ ટુ મેક પીપલ લાફ. ઇટ ઇઝ અ ગુડ ફિલિંગ ઇફ ધે ડુ લાફ, પણ જો ન હસે તો આપણે તો કાપો તો લોહી ના નીકળે એવું થઈ જાય. વિશ ઓલ ધ બેસ્ટ. અમે ટાઈમ ખૂબ જ ઓછો છે, ડેફિનેટલી અમે વિશ કરીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ કદાચ આવો તો બાકી રહેલી ઘણી બધી વાતો કરીશું. આશા રાખીએ કે જે પ્રમાણે આપ ટફ કામ કરી રહ્યા છો, જે ખરેખર કોમેડી ઇટ્સ અ ટફ બટ તમે કરી રહ્યા છો, સફળતાપૂર્વક તેને પાર પાડો. થેન્ક યુ વેરી મચ અગેન. દર્શક મિત્રો, આ હતી મુલાકાત અમી ત્રિવેદી સાથે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.